ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં ચેપ્ટર 5 કે જેમાં એક દડી બીજ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તમને એ જ પૂછું સવાલ કે એક દડી બીજ એટલે શું? તો તમે કહેશો કે એવો બીજ કે જેમાં એક બીજપત્ર જોવા મળે છે. તો એક બીજપત્ર જોવા મળે પરિણામે એવા બીજને એક દડી બીજ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે જોઈ ગયા કે દ્વિદળી બીજ છે તેમાં ભ્રૂણકોષની હાજરી અને ગેરહાજરીના આધારે બે પ્રકારના બીજ જોવા મળે છે. એટલે કે જ્યારે બીજ પરિપક્વ થાય છે તો એનામાં જો ભ્રૂણકોષ ગેરહાજર હોય તો એને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. ફરી પાછું કહું છું, એવી વનસ્પતિ કે જેના પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય તો એને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. તો અહીંયા અભ્રૂણપોષી બીજનું એક્ઝામ્પલ છે ઓર્કિડ. એવી રીતે પરિપક્વ બીજમાં જો ભ્રૂણપોષ જોવા મળે તો એને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે, જેનું એક્ઝામ્પલ છે મકાઈ. હવે તમને ખબર જ છે ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતે થાય છે? તો બેવડા ફલન દ્વારા ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી એક દડી બીજની રચના કેવી હોય છે. સૌથી પહેલાં તો એક દડી બીજ છે કે જેની ફરતે બીજાવરણ આવેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ જે બે આકૃતિ પહેલેથી જ ડ્રો કરેલી છે કે જે એક દડી બીજની છે. તો બીજની ફરતે જે આવરણ આવેલું હોય તો એને બીજાવરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? બીજની ફરતે આવેલું આવરણ ને બીજાવરણ કહેવામાં આવે છે. પણ એક દડી જે બીજ છે કે જેમાં બીજાવરણ કેવું હોય તો એમાં બીજાવરણ પાતળું હોય છે. અને એક દડી બીજની એક ખાસિયત એવી છે કે આમાં જે બીજાવરણ છે તે ફળની દીવાલ, ફળની દીવાલ એટલે કે ફલાવરણ, ફળની દીવાલ એટલે કે ફલાવરણ સાથે જોડાયેલું હોય છે. એટલે કે એક દડી બીજ છે જેમાં બીજાવરણ અને ફલાવરણ જોડાયેલું હોય છે. તો એ સંયુક્ત આવરણને શું કહેવામાં આવે? તો તુષ કહેવામાં આવે છે. તુષ એટલે શું કહેવાય? કે ફલાવરણ અને બીજાવરણ જોડવાથી બનતી જે કઠણ આવરણ જેવી રચના છે કે જેને તુષ કહેવામાં આવે છે. તુષ જે છે તેને અન્ય સંયુક્ત કવચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આકૃતિમાં બતાવ તો આ જે બહારની તરફ રેડ કલરથી જે દોરેલી બોર્ડર છે તે બોર્ડરને શું કહેવામાં આવે? તે બોર્ડરને તુષ કહેવામાં આવે છે. તુષ એટલે કે તમને અહીંયા બ્રેકેટમાં લખું તો ફલાવરણ પ્લસ બીજાવરણ. ફલાવરણ પ્લસ બીજાવરણ એટલે શું કહેવાય? તો અહીંયા ફલાવરણ અને બીજાવરણ જોડાયેલા છે, એને અલગ પાડી શકાતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જો હવે આ જે મકાઈના દાણાની આકૃતિ છે, મકાઈનું બીજ કે જે એક દડી બીજનું એક્ઝામ્પલ છે, તો અહીંયા તમને એનો આવી રીતે ઊભો છેદ આપેલો છે. ધારો કે આ મકાઈનો દાણો છે તો એને આમ ઉપરથી કટ કરીએ ને ઉપરથી, તો એને શું કહેવાય? ઊભો કટ એટલે કે ઊભો છેદ કહેવામાં આવે છે. અને ધારો કે એને આમ કટ કરું તો એને આડો છેદ કહેવાય છે. તો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે તે આવી રીતે ઊભા છેદની આકૃતિ આપેલી છે, જેમાં તમે અહીંયા રેડ કલરની જે બહાર બોર્ડર જોઉં છો, સ્તર આવરણ જોઉં છો કે જેને તુષ કહેવાય છે, આ રેડ કલરનું આવરણ કે જેને તુષ કહેવાય છે. ત્યારબાદ તુષની અંદર આ જે બ્લેક કલરના કોષો દોરેલા છે, તો તુષની અંદર જે આ સ્તર આવેલું છે કે જેને સમિતાયા સ્તર કહેવાય છે. હવે
આ બ્લેક કલરનું સ્તર. તો આ શું કહેવાય? તો આને સમિતાયા સ્તર કહેવાય છે. આખો આ તમને જે આ બ્લેક કલરનો દેખાય આ કોષો કે જેને સમિતાયા સ્તર કહેવામાં આવે છે. હવે આ સમિતાયા સ્તરના જે કોષો હોય તો કેવા હશે? તો એ ચોરસ ક્યાં તો લંબચોરસ આકારના હોય છે. આ જે સમિતાયા સ્તરમાં આવેલા જે કોષો છે એ ક્યાં તો ચોરસ આકારના હશે ક્યાં તો પછી એ લંબચોરસ આકારના હોય છે. બીજી એક વસ્તુ કે એનામાં ખોરાકના સંગ્રહ તરીકે પ્રોટીન કણ આવેલા છે. એટલે કે આ જે સમિતાયા સ્તર છે તો એનું સમિતાયા સ્તર નામ કેમ પાડવામાં આવ્યું? કારણ કે આ સમિતાયા સ્તરમાં આવેલા જે કોષો છે તે કોષોમાં ખોરાક સંગ્રહ તરીકે પ્રોટીનના કણ આવેલા છે. ત્યારબાદ બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા જો સમિતાયા સ્તર જે છે ફક્ત આટલા જ સેક્શનમાં દોરેલું છે. એટલે કે સમિતાયા જે સ્તર છે તે ફક્ત ભ્રૂણ પોષને જ આવૃત હોય છે. આ જે તમને વચ્ચે ખાલી ભાગ દેખાય છે ને તો એ ખાલી ભાગને શું કહેવામાં આવે છે? તો એ ખાલી ભાગને ભ્રૂણપોષ કહેવામાં આવે છે. તો આ ભ્રૂણપોષની ફરતે જ ફક્ત સમિતાયા સ્તર આવેલું હોય છે. જ્યારે આ તુષ જે છે તે કમ્પ્લીટ બીજને ફરતે આવેલું આવરણ છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ અહીંયા આ વિદ્યાર્થી મિત્રો તમને આજે આખો અલગ દેખાતો જે સેક્શન છે તો એ સેક્શનને શું કહેવામાં આવે? તો આને આખો ભ્રૂણ કહેવામાં આવે છે. તો આ જે ભ્રૂણ છે તે ભ્રૂણ પોષના એક છેડે આવેલું હોય છે. ભ્રૂણ પોષના એક છેડે શું આવેલું હોય છે? તો ભ્રૂણ પોષના એક છેડે ભ્રૂણ આવેલું હોય છે. અને ભ્રૂણ જે છે તે આવી રીતે ઢાલ આકારનું હોય છે. કેવા આકારનું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો ઢાલ આકારનું હોય છે. હવે આ જે ભ્રૂણ છે તે આવી રીતે ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તો ઢાલ આકારનું બીજપત્ર ધરાવે તો એને શું કહેવાય? તો એને વરુથિકા કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને વરુથિકા કહેવામાં આવે છે. ફરી પાછું કહું છું, ભ્રૂણપોષ કે જેના એક છેડે ભ્રૂણ આવેલું હોય છે કે જે ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે અને એ ઢાલ આકારનું જે બીજપત્ર ધરાવે તો એને શું કહેવાય? તો વરુથિકા કહેવામાં આવે છે. હવે ભ્રૂણની વાત કરીએ તો ભ્રૂણના એક છેડે એટલે કે ઉપરના તરફના છેડે ભ્રૂણાગ્ર આવેલું છે. તો આ જે ભ્રૂણ છે તો ભ્રૂણના એક છેડે ભ્રૂણાગ્ર આવેલું છે અને આ ભ્રૂણાગ્ર છે કે જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. જ્યારે પણ બીજ અંકુરણ પામશે ત્યારે આ ભ્રૂણાગ્રમાંથી શેનું નિર્માણ થશે? તો પ્રરોહનું નિર્માણ થાય છે. એવી રીતે નીચેની તરફ તમે આ રેડ કલરની રચના જોઈ શકો છો કે જેને ભ્રૂણ મૂળ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? તો જેને ભ્રૂણ મૂળ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ, હવે આ જે ભ્રૂણાગ્ર છે તે આ બ્લેક કલરની રચનાથી આવૃત છે. તો આ જે બ્લેક કલરની રચનાથી આવૃત છે કે જેને શું કહેવાય? તો એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. તો એને વિદ્યાર્થી મિત્રો ભ્રૂણાગ્રને જે આ આવૃત રચના છે તો આ આવૃત રચનાને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે.
એવી રીતે સેમ તમે અહીંયા રચના જોઈ શકો છો. તો ભ્રૂણ મૂળને આવૃત રચનાને શું કહેવાય છે? તો ભ્રૂણ મૂળને આવૃત રચનાને ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે છે. એવી રીતે તમે અહીંયા જુઓ, હવે આ જે બહારની તરફ આવેલી આખી જે આવૃત રચના છે કે જેને તુષ કહેવામાં આવે છે, તુષની અંદર જે આવેલું આ આવરણ છે, તો આ આવરણને સમિતાય સ્તર કહેવાય છે. હવે આ સમિતાય સ્તરની અંદર જે તમે આ ભાગ જોવ છો કે જેને ભ્રૂણપોષ કહેવામાં આવે છે, હવે ભ્રૂણપોષ જે છે તે શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો આ રચના, તો આ જે જોવા મળતી રચના કે જેને શું કહેવામાં આવે, તો એને ભ્રૂણ કહેવામાં આવે છે. અને આ જે આખો ઢાલ આકારનું જે બીજપત્ર છે કે જેને વરુથિકા કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ તમે આપણે જે ચર્ચા કરી તે આ શેની ચર્ચા કરી? એક દળી બીજની રચના. હવે એક દળી બીજ પૂછાય, અથવા તો તમને એક્ઝામમાં એ રીતને પણ પ્રશ્ન પૂછાય કે મકાઈના બીજની રચના આકૃતિ દોરીને સમજાવો, તમારે આ એક દળી બીજ વિશે જ લખવાનું. તો તમારે આવી રીતે પોઈન્ટ વાઇઝ લખવાનું, પહેલાં ભ્રૂણપોષી અભ્રૂણપોષી વિશે લખવાનું, ઉદાહરણ લખવાનું, ત્યારબાદ બીજા વર્ણ ભ્રૂણપોષ તુષ અને સમિતાયા સ્તર, અને પછી ભ્રૂણ વિશે લખવાનું. તો આટલું તમારું લખાઈ ગયું હશે. હવે તમને બતાવો ભ્રૂણ ને આ જે છે તે ભ્રૂણ વિશે આટલું લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે ટીચર આકૃતિ કેવી રીતે દોરવાની? તો તમને આકૃતિ દોરતા પણ એક દળી બીજની શીખવાડું છું. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, એક દળી બીજની આકૃતિ દોરતા શીખો. તો સૌથી પહેલા આવી રીતે તુષ દોરી કાઢવાનું. હવે તમારે ફક્ત પહેલા સૌથી પહેલા રચના દોરવાનું સ્ટાર્ટ કરવાનું બહારથી. પછી વિદ્યાર્થી મિત્ર, ચોરસ નથી દોરવાનું, આમ અહીંયાથી આ જો થોડું સાંકડું કરવાનું, કારણ કે તમને ખબર જ છે વકાઈનો દાણો જે છે તમે જો તો એક છેડે પહોળો અને બીજા છેડે સાંકડો હોય છે. તો આ જે સૌથી બહારની તરફનું તમે આવરણ દોર્યું કે જેને શું કહેવાય, તો એને તુષ કહેવામાં આવે છે. તુષ્ટ એટલે કે એને સંયુક્ત કવચ બી કહેવાય. સંયુક્ત કવચ કેમ કહેવાય? કારણ કે અહીંયા બીજા વરણ અને ફળ દિવાલ એટલે કે ફલા વરણ જોડાયેલું હોય છે. તો આ બહારનું તરફ આવરણ કે જેને તુષ્ટ કહેવામાં આવે. ત્યારબાદ તમારે શું કરવાનું? આવી રીતે એક ક્રોસમાં એક લાઈન દોરી દેવાની, ત્યારબાદ એક છેડે આવી રીતે આવરણ દોરી કાઢવાનું. હવે આ ભાગ કે જેને વરુથિકા કહેવાય, હવે ઉપરની તરફ સેમ પાછું આવી રીતે વચ્ચે એક બોર્ડર જેવું દોરી કાઢવાનું અને એને આવી રીતે કવર કરી દેવાનું. ત્યારબાદ તમારે શું દોરવાનું છે? તો અહીંયા સમિતાયા સ્તર, તો અહીંયા પાછી એક બોર્ડર દોરવાની, કારણ કે સમિતાય જે સ્તર છે તે ફક્ત ભ્રૂણપોષની ફરતે જ આવેલું છે. તો આ જે આખો ભાગ છે કે જેને શું કહેવાય, તો એને ભ્રૂણપોષ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને કીધું તેમ સમિતાય સ્તરના કોષો કેવા હોય? લંબચોરસ ક્યાં તો પછી ચોરસ આકારના હોય છે. તો તમારે આખું આવી રીતે કવર કરી દેવાનું. લાઈન દોરીને
અને સમિતાય સ્તરના કોષોમાં સેનો પ્રોટીનનો ખોરાક તરીકે સંગ્રહ થયેલો હોય છે. ત્યારબાદ આખો ભાગ કે જેને શું કહેવાય તો વરુથિકા કહેવામાં આવે છે. અહીંયા નામ નિર્દેશન કરવાનું રહી ગયું, તો પહેલાં આપણે સમિતાય સ્તર બતાવી દઈએ. તો આ સમિતાય સ્તર, ત્યારબાદ આ ઢાલ આકારનું બીજપત્ર જેને વરુથિકા કહેવામાં આવે છે. હવે આપણે દોરવાનું ભ્રૂણ, તો આવી રીતે પહેલાં દોરી કરવાનું. ઉપરની તરફ પહેલાં ભ્રૂણાગ્ર દોરવાનું, ત્યારબાદ ભ્રૂણાગ્રને આવૃત રચના કે જેને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય છે. ત્યારબાદ નીચેની તરફ શું દોરવાનું તો ભ્રૂણ મૂળ અને એને આવૃત રચના કે જેને ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે છે. હવે તમારા ચોપડીમાં આવી રીતે જોઈન્ટ બતાવેલું છે, તો તમે જોઈન્ટ પણ દોરી શકો અને આવી રીતે છૂટું પણ દોરી શકો. હવે બીજી વસ્તુ કે આ જે ભ્રૂણપુષ છે, તો ભ્રૂણપુષમાં ખોરાકનો સંગ્રહ તરીકે સ્ટાર્ચ આવેલો હોય છે. તો આ ભ્રૂણપુષ પોષ જે પ્રદેશ છે કે જેમાં સ્ટાર્ચ કણો આવેલા છે, તો આવી રીતે આખું એક દળી બીજની રચના દોરવાની. જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય તો ત્યારે તમારે આ જ આકૃતિ દોરવાની, જે સરળ આકૃતિ છે. આવી રીતે સૌથી પહેલા આવી રીતે, પછી ત્યાર આવી રીતે દોરી કાઢવાનું, પછી અહીંયા બીજપત્ર દોરી દો, એની અંદર અહીંયા ઢાંકી દો, પછી અહીંયા ડોટ ડોટ કરી દો, એની અંદર આવી રીતે ભ્રૂણપોષ દોરી દો, ભ્રૂણ દોરી દો, સોરી શું દોરો તો ભ્રૂણ દોરી દો. આ ભ્રૂણાગ્ર અને આ ભ્રૂણ મૂળને છેડો. આ શું કહેવાય? ભ્રૂણાગ્ર. અને આ સાઈડ ભ્રૂણ મૂળ આવેલું હોય છે. ત્યારબાદ તમારે શું દોરવાનું? તો આવી રીતે સમિતાય સ્તર દોરી દેવાનું. તો જ્યારે પણ પૂછાય ત્યારે તમારે એક્ઝામમાં આ જ આકૃતિ દોરવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો એક દળી બીજની રચનાનો ટોપિક પૂરો થાય છે.